नमस्कार मित्रों, स्वागत है तमारो गुजरात माहिती यूट्यूब चैनल में। आज मुख्य समाचार मांगलो तो पहला जो तमे मेरी चैनल में नवा हो अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी हो तो नीचे लाल कलर नू सब्सक्राइब बटन आपेलू छे तेने दबाई ने बाजू में रहेला घंटड़ी बटन ने पण दबाई देजो जेथी मारा आवनारा कोईपण वीडियो होय ने माहिती तमारा सुधी पहोंची शके अने साथे ज वीडियो ने लाइक अने तमारा मित्रों साथे पण शेर जरूर करजो। आजना सौथी पहला समाचार विषे बात करें तो गुजरात में वरसाद ने लईने हवामान विभाग द्वारा आगाही करवामां आवी छे। राज्य में प्री मॉन्सून एक्टिविटी शुरू थवाने लईने आगाही करवामां आवी छे। राज्यभर में छेल्ला 2-3 दिवस थी गर्मी में घटाड़ो नोंधायो छे। त्यारे हवामान विभाग की आगाही मुजब 25 मे थी दक्षिण गुजरात में वरसाद की संभावना है। खास कर नवसारी, सूरत, वलसाड़, डांग, तापी में हलवो वरसाद पड़वा की आगाही करवामां आवी छे। જ્યારે દમણ, દાદરાનગર હવેલીમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો તુવેરની ટેકાના ભાવે ખરીદીને લઈને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ખેડૂતો પાસેથી ટેકાના ભાવે તુવેરની ખરીદીનો સમય સરકારે 30મી મે સુધી લંબાવ્યો છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના બેંક ખાતાધારકો માટે ચેતવણી જાહેર કરી છે। બેંક ક્યારે KYC કે બેંકની વિગતો ફોન પર માંગતી નથી, બે નંબરો તેણે જાહેર કર્યા છે। આ બે નંબર પરથી ફોન આવે તો માહિતી ન આપવા માટે સૂચના પણ આપી છે। પહેલો નંબર છે 82-94-71-09-46 અને બીજો નંબર છે 73-62-95-19-73। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતા 2000 રૂપિયાના હપ્તા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે। ખેડૂતોને 11મા હપ્તાની રકમ ટૂંક સમયમાં જ મળવા જઈ રહી છે। કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે મધ્યપ્રદેશમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે કિસાન સન્માન નિધિનો 11મો હપ્તો 31 મેના રોજ વડાપ્રધાન દ્વારા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે, પરંતુ 11મા હપ્તા માટે ખેડૂતોએ KYC કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે પેટ્રોલમાં લીટર દીઠ 9.5 રૂપિયા અને ડીઝલમાં લીટર દીઠ 7 રૂપિયાનો ઘટાડો કર્યો છે। પેટ્રોલની એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર 8 રૂપિયા અને ડીઝલમાં 6 રૂપિયાનો ઘટાડો કરાયો છે। જોકે ગેસ સિલિન્ડર પર પણ 200 રૂપિયાની સબસિડીની જાહેરાત કરવામાં આવી છે। એક વર્ષમાં 12 સિલિન્ડર સુધી 200 રૂપિયાની સબસિડી મળશે। જોકે ઉજ્જવલા યોજનાના 9 કરોડ લાભાર્થીઓને તેનો લાભ મળશે।